નમસ્તે, સ્વાગત છે આપનું મારા વાનગી ખજાનામાં. આજે આપણે બનાવશું સ્પેશિયલ મસાલા સાથે સ્પેશિયલ રીતે દૂધીનું શાક. દૂધીનું શાક તો તમે અનેક વખત બનાવ્યું હશે, પણ એક વખત મારા સ્પેશિયલ મસાલા સાથે દૂધીનું શાક બનાવો. જો ઘરમાં દૂધીનું શાક કોઈને પસંદ નહીં હોય તો પણ તમારી પાસે સ્પેશિયલ આ દૂધીનું શાક બનાવડાવશે. તો વિડીયો પૂરેપૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ સ્પેશિયલ રીતે સ્પેશિયલ મસાલા સાથે દૂધીનું શાક. તો દૂધીનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. દૂધીને સમારી લેશું. દૂધીની છું પહેલાં તો દૂધીની છાલ ઉતારી લીધી છે. હવે દૂધીના ટુકડા કરી લેશું. શાક બનાવવા માટે હંમેશા કુણી દૂધીનો જ ઉપયોગ કરવાનો. મોટા બિયા હશે તો શાકનો સ્વાદ બરોબર નહીં આવે, એટલે આ રીતના કુણી દૂધી જ લેવાની છે. દૂધી સમારી લેશું. આ રીતે દૂધીના 2 પાર્ટ કરશું, અને ઝડપથી સમારવા માટે દૂધીમાં આ રીતે 4-5 કાપા મારી દેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં 5 કાપા કરી લીધા છે. આ રીતે સમારશો તો દૂધી ઝડપથી સમારાઈ જશે. તો આ જ રીતે બધી દૂધી સમારી લઉં છું. તો માત્ર 5 જ મિનિટમાં આપણી દૂધી સમારીને તૈયાર છે. શાક વઘારશું. તો શાક આજે આપણે કુકરમાં જ બનાવશું. કુકરમાં તેલ મૂકશું. અહીંયા મેં 2 ચમચી તેલ મૂકેલું છે. તમે જરૂરત પ્રમાણે તેલ વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થતાં 1/2 ચમચી જીરું નાખશું. 1/2 ચમચી રાઈ નાખશું. રાઈ જીરું ગમે ત્યારે વઘારમાં મૂકો. રાઈ જીરું સરસ કકડી જાય પછી જ બાકીના મસાલા નાખવાના, નહીતર જીરુંનો કાચો સ્વાદ આવશે. રાઈ અને જીરું સરસ કકડી ગયા છે. 4-5 મીઠા લીમડાના પાન નાખશું. મીડિયમ સાઇઝનું ટમેટું સમારીને રાખેલું છે, તેલમાં નાખી દેશું. ઢાંકણ ઢાંકી દેશું જેથી વઘાર બહાર ના ઉડે. મિક્સ કરી લેશું. એક ચમચી આદુ, મરચા અને લસણની પેસ્ટ કરીને રાખેલી છે, તો ટમેટા સાથે મિક્સ કરી દેશું. આદુ મરચા લસણને કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી સાંતળવાના છે. હવે આપણે આદુ મરચા અને લસણ સંતળાય ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું. મસાલામાં 2 ચમચી લાલ મરચું પાવડર લીધો છે. લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. 1/2 ચમચી હળદર લીધેલી છે. 2 ચમચી ધાણાજીરું પાવડર. ધાણાજીરું પાવડરનો પ્રયોગ થોડો વધારે કરશું, જેનાથી વધારે સ્વાદિષ્ટ શાક બનશે. સ્વાદ પ્રમાણે મીઠું. 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. લોટથી રસો ઘાટો બનશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. 1 ચમચી ચાટ મસાલો પાવડર લીધો છે. ચાટ મસાલાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ચાટ મસાલો ના હોય તો આમચૂર નાખી શકો, એ ન હોય તો તમે લીંબુનો રસ નાખી શકો છો, પણ થોડી ખટાશ જરૂરી છે. આ શાકમાં થોડી ખટાશ હશે તો વધારે સરસ લાગશે. અને 1/2 ચમચી આપણે ગરમ મસાલો નાખશું. હવે તૈયાર કરેલો બધો મસાલો મિક્સ કરી લેશું. અહીંયા મેં મસાલો તૈયાર કરી લીધો છે. મસાલામાં થોડું પાણી નાખી મિક્સ કરી અને પછી આપણે ટમેટાની ગ્રેવી સાથે મિક્સ કરશું. જો તમે એમ જ મસાલો નાખી દેશો તો મસાલામાં રહેલું લાલ મરચું પાવડર બળી જશે અને કાળો કલર થઈ જશે. લાલ મરચું પાવડર બળતા કાળું થઈ જાય છે. હવે થોડું પાણી નાખી અને મસાલાની પણ એક પેસ્ટ જેવું તૈયાર કરી લીધું છે. તો આપણે ટમેટાની ગ્રેવી સાથે મસાલો મિક્સ કરી દેશું. મસાલો પણ ટમેટા સાથે સારી રીતે સાંતળી લેશું. હવે તમે જોઈ શકો છો કે મસાલો તેલ સાથે ખૂબ જ સરસ સંતળાઈ ગયો છે અને મસાલામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. જે બાઉલમાં આપણે મસાલો મિક્સ કરેલો થોડો મસાલો છે તો પાણી નાખી અને એ મસાલો પણ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેશું. આ રીતે તમે તેલમાં મસાલો સાંતળીને શાક બનાવો તો શાકનો સ્વાદ તો ખૂબ જ સરસ આવે છે, પણ ઓછા મસાલા અને ઓછા તેલમાં આપણું શાક વધારે સરસ દેખાશે. સમારીને રાખેલી દૂધી આપણે
મસાલા સાથે મિક્સ કરી દેશું. દૂધીને મસાલા સાથે સરસ મિક્સ કરી દીધી છે, પણ પાણી નાખવાની હજી ઉતાવળ નથી કરવાની. દૂધીના જે આપણે પીસ કરેલા છે એની સાથે મસાલો બરોબર સંતળાઈ જશે, એટલે મસાલામાંથી એકદમ તેલ અલગ પડવા માંડશે, પછી જ શાકમાં પાણી નાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે 2-3 મિનિટમાં જ આપણા દૂધીમાંથી તેલ અલગ પડવા લાગ્યું છે. મિક્સ કરી લેશું. શાકમાં પાણી નાખશું. શાકમાં તમારે કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે પાણી નાખવાનું. અત્યારે મેં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે. દૂધીમાંથી પાણી છૂટશે એટલે શાકમાં તમારે રસો જે વધારે જોતો હોય તો જ વધારે પાણી નાખવું, નખર ઓછા પાણીથી પણ દૂધીનું શાક સરસ તૈયાર થઈ જાય છે. ઢાંકણ ઢાંકી દેશું અને 3 વિસલ થવા દેશું. કુકરમાં 3 સીટી થઈ ગઈ છે, જોઈ લઈએ. શાકનો કલર ખૂબ જ સરસ આવેલો છે. થોડી કોથમરી નાખશું. 1 ચમચી ખાંડ નાખું છું. ખાંડની જગ્યાએ ગોળ નાખી શકો છો અને ગળાશ પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો. મિક્સ કરી લેશું. તૈયાર થયેલું શાક સર્વ કરશું. તૈયાર થયેલું શાક થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ મસાલા સાથેનું દૂધીના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.